થરાદ ધાનેરા હાઈવે નું ગોકળ ગતિએ ચાલી રહ્યું છે કામ. કાદવ કીચડ થી વાહન ચાલકો પરેશાન. થરાદ થી ધાનેરા સુધી ચાલી રહેલ નવીન રોડ નું કામ જે વડગામડા સુધી બાકી રહી ગયેલ છે, જેના કારણે રોડ પર અત્યારે ખૂબ જ પ્રમાણમાં કાદવ થઈ ગયું છે. વડગામડા થી થરાદ સુધી 4-5 ગામોના લોકોને સૌથી વધારે મુશ્કેલીઓ પડી રહી છે. હાલમાં કોન્ટ્રાક્ટ દ્વારા માટી કામ ચાલુ છે અને હાલમાં વરસાદી માહોલ છે, જેના કારણે એટલી હદે કાદવ થાય છે કે બાઇક અને રિક્ષા જેવા વાહનોને પરેશાનીઓ થઈ રહી છે. જ્યારે બાઇક તો કાદવમાં સલપી મારી જતા હોય છે, જેના કારણે બાઇક ચાલકોને નાની મોટી ઈજાઓ પણ થતી હોય છે. જો આ રસ્તા પરથી કોઈ ઇમરજન્સી હોસ્પિટલમાં જવાનું થાય તો મહા મુશ્કેલ બની ગયું છે. વધુમાં આ નવીન રોડ પર જ્યાં માટી પૂરણ કામ કરેલ છે, જે વરસાદ આવતાની સાથે જ ખેડૂતોના ખેતરોમાં માટી મોટા પ્રમાણમાં આવી ગઈ છે, જેથી ખેડૂતોના ખેતરમાં ઉભેલો પાક જેવો કે દાડમ, બાજરી, જુવાર નાશ થવા પામ્યો છે, જે રોડ ઓથોરિટી વાળા અધિકારી ફોન પણ ખેડૂતોના નથી ઉપાડતા અને પરેશાન થઈ રહ્યા છે અને ખેડૂતોના ખેતરમાં જોવા પણ આવતા નથી. સ્થાનિક લોકો દ્વારા રોડના કોન્ટ્રાક્ટને અનેક વખત રજૂઆત કરવા છતાં કોઈ ધ્યાનમાં લેતું નથી. આ રોડ પર અનેક વાહનો કાદવના કારણે ફસાઈ જતા હોય છે અને લોકોને મુશ્કેલીઓ પડી રહી છે, ત્યારે લોકોમાં અને વાહન ચાલકોમાં એક જ માંગ ઉઠવા પામે છે કે વડગામડાથી થરાદ સુધીના બાકી રહેલ રોડનું તાત્કાલિક ધોરણે કામ પૂર્ણ કરવામાં આવે. રિપોર્ટર નારાયણ ચૌધરી, થરાદ. જેટલો બને એટલો ખણવો પડે ને. અત્યારે મણ હેડીને એક તો તકલીફ પડે, મણને હેડતું કરતું કોઈ હેડી ના આવે. સરકારને કોઈ કરવું પડે. આજની તારીખની અંદર અત્યારે વડગામડાથી થરાદ જવા માટે મુશ્કેલીમાં લોકો મુકાઈ જશે. કોઈ બીમાર વ્યક્તિ હોય કે કોઈ ડિલિવરીવાળો પર્સન હોય તો આ રસ્તે કોઈ સાધન ચાલી શકે તેમ નથી, અને વારંવાર રજૂઆત કરતા સુધી આ લોકો હજી તો ધ્યાનમાંથી લેતા નથી. તો અમારી ગ્રામજનોને વડગામડા શું કોટીગામ વાડિયાથી કરીને તમામ ભવડું સુધીના કોટીગામ કર્ણપુરા સુધીના લોકોને એવી અપેક્ષા છે કે તાત્કાલિક આ રોડમાં અમારું પૂરું કામ થાય, અમને કોઈ હાલત કરીને થઈ ગઈ રીતે સુવિધા મળી શકે તે બદલ અમે પત્રકાર શરીર સાહેબોથી હું આ વાત કરી રહ્યો છું. આજે ધોનેરા હાઈવે ઉપર જે રોડનું કામકાજ ચાલી રહ્યું છે, જેને કારણે ત્યાં માટી પાથરવામાં આવ્યું છે, જેને કારણે ત્યારે વરસાદની મોસમ ચાલી રહી છે. ઘણા બધા લોકો હેરાન થઈ રહ્યા છે. ત્યાંથી જે પાણી ભરાઈ કરીને ખેતરોમાં જઈ રહ્યું છે, માટી લપસી રહી છે. ગંભીર અકસ્માત થવાનો પ્રશ્ન છે. જ્યાં સુધી આ લોકો આ રોડનું કામનું સોલ્યુશન નહીં લાવે ત્યાં સુધી તાત્કાલિક ધોરણે ઘણા બધા લોકોને પ્રશ્ન થવાનો આક્ષેપો રહેલા છે. ઘણા લોકો લપસી જાય છે, સાધન વ્યવહાર પણ બંધ થઈ ગયો છે, જેને કારણે આ રોડની કામગીરી તાત્કાલિક ધોરણે ચાલુ થાય એવી આ પત્રકાર દ્વારા હું નિવેદન કરું છું. રાત જવું હોય તો અમને બહુ તકલીફ પડે છે, અને મિલ આગળ પણ બહુ કાદો છે, કીચડ છે, એટલે અમે બાઇક જતા હોય તો લપસી પણ ઘણી વાર જઈએ છીએ. એટલે માટે સરકારને કંઈક કરવું જોઈએ.